वर्णिवेश रमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथावार्ता सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर 11मो तरंग 30मो सदगुरु आधारानंद स्वामी आ तरंग में भगवान श्री हरि धोराजी में बिराजमान छे। एकादशी नो पवित्र दिवस छे। भक्तराज झीणाभाई वगैरे महाराज ने संतों ने भक्तों ने फलाहार करवा माटे अनेक प्रकारना फलाहार लाव्या छे। चालू कथा प्रसंग में अद्भुत बात आवी। सुवर्ण में जे घाट देखाय छे ए घाट सोनी ने आधारे छे। जेवो सोनी मळे ने सोना ने एवो घाट मळे छे। लोढ़ामा जे कई आकार देखाय छे प्रकार देखाय छे ए लोखंडना तमाम आकार प्रकार लुहार ने आधारे छे। सागरना बे दृष्टांत सिवाय आपणे बीजू एक दृष्टांत उमेर्यु हतु। रसोईमां जे कई स्वाद आवे छे ने दादा ए रसोई ने बनावनार व्यक्ति छे ने एना आधारे आवे छे। मसाला एना ए वस्तु एनी ए ग्रोसरी एनी ए परंतु बनावनार व्यक्ति एनी कुशलता एनी कारीगरी एनी कला एमां रंग पूरती होय छे। एवी ज रीते भगवान श्रीहरि कहे छे श्रोता छे ने ए वक्ता ने आधारे ज आकार ने धारण करे छे। श्रोतानी समझण वक्ताने आधारे नक्की थाय छे। श्रोतानुं जीवन वक्तानी वाणी थी ज घड़ाय छे। आटलो मोटो आधार वक्ता उपर छे। गईकाले एटला माटे आपणे टकोर करी हती। आजे लोको समय पसार करवा माटे यूट्यूब खोली खोलीने बेसी जाय। गमे तेवा गमे त्याना जाणता न होय जोया न होय ओळख्या न होय एवा माणसोने खोली खोली थोड़ी रमूज थाय थोड़ो आनंद थाय अने आवा लोकोने सांभळी सांभळी ए शब्द छे ने तमारा कान सुधी नहीं ए शब्द तमारा काळजा सुधी जई रह्या छे। ए शब्दनी असर एक दिवस माटे नहीं आखी जिंदगी तमारा जीवन उपर रहती होय छे। एटला माटे पवित्र संतो जेना धर्मनियम जाणीए छीए जेना वाणी वर्तन थी आपणे परिचित छीए एवा संतोनी कथा वार्ता सांभळवानो आग्रह राखो। अने जे लोकोने जाण्या नथी जोया नथी जेना वर्तन पण दुष्ट छे भ्रष्ट छे एवा जे लोको होय
એની વાણીથી હંમેશા બચો. અદ્ભુત વાત આવે છે, વક્તા માટેની ટકોરો છે. વક્તા એટલે સંતો, સંતો એટલે ભગવાનના વાહકો છે, ભગવાનના ધારકો છે, સમાજ સુધી ભગવાનને પહોંચાડનારા છે. આત્મા અને પરમાત્મા વચ્ચે સેતુરૂપ જે સંત છે, એવા સંત માટેની ટકોરો ભગવાન શ્રીહરિ અદ્ભુત કરે છે. આવો સાગરની આ નાની વાત. આધારાનંદ સ્વામી લખે છે, શ્રીજી મહારાજ જે વારંવાર વાતો કરતા તે ઘણીક વાર રૂચિ વિના જે વધારે જ્ઞાન કરે અને કરાવે, એવી જ રીતે વધારે ભજન સ્મરણ કરે કે કરાવે તો અંતે તેનો અભાવ થાય છે અને પછી તેમાંથી પાક્કા નાસ્તિક થઈ જવાય છે. સામે બેઠેલા શ્રોતા એની શક્તિ, એની કેપેસિટી વિચાર્યા વિના એને વધારે પડતું જ્ઞાન આપી દે. એક મંદિરમાં અમે ગયા, પિતા એના 7 વર્ષના દીકરાને શીખવાડતા હતા, એટલે સંતોએ ટકોર કરી કે ભગત આને પેલા દંડવત કરતા શીખવાડો, તમારો દીકરો મંદિરે આવે એ દંડવત નથી કરતો, તમે આવા મોટા ભક્ત છો, એને માળા કરતા શીખવાડો, એને પગે લાગતા શીખવાડો, તમારા 7 વર્ષના દીકરાને મંદિરમાં આવ્યા પછી શું કરવું, કેમ બેસવું આ પણ ખબર નથી, કંઈક શીખવાડો છો કે નહીં. બીજા 2-3 ભક્તો ભેગા થઈ ગયા, હું પણ બેઠો હતો ત્યાં જોગાનો જોગ. એક મોટા જ્ઞાની વિદ્વાન હરિભક્ત, એણે કહ્યું, સ્વામીજી હું દીકરાને દરરોજ શીખવાડું છું, પૂછો એને. એ નાના દીકરાને કહ્યું, બેટા કાલે તને શું શીખવાડ્યું હતું? દીકરાએ કહ્યું, મને પપ્પા તમે શીખવાડ્યું કે આપણે આ દેહ નથી, આપણે આત્મા છીએ. લો, 7 વર્ષના દીકરાને આટલું ઊંચું જ્ઞાન આપી, પરિણામ શું આવે દાદા? 5 વર્ષના દીકરાને તમે વધારે પડતું જ્ઞાન કરે અથવા કરાવે, શ્રોતાની તાસીરને જોયા પછી જે જ્ઞાન આપે એ જ્ઞાન સફળ થાય છે. જ્ઞાન, ભજન, સ્મરણ બધું જ એવું છે દાદા. શ્રીજી મહારાજને રૂચિ હતી, શ્રદ્ધાને શક્તિ પ્રમાણે બધું કરતા ને કરાવતા. આજે આપણે બધી વાતમાં આવેશથી કરીએ છીએ, આગ્રહથી કરીએ છીએ, દેખાદેખીમાં કરીએ છીએ. કેવી અદ્ભુત સંતોને, કથા કરનારા ભક્તોને જે વડીલ સમાજ છે એને મહારાજ ટકોર કરે છે. એ લોભી જ્ઞાની અતિ હોવત જીતના આપ કે દોષન લેવત તીતના. લોભી જ્ઞાની અતિ હોવત જીતના આપ કે દોષન લેવત તીતના. કેવા સરસ મજાના સંતો છે. અગર આપ સમજને કી કોશિશ કરેંગે દાદા મંજીરા વગાડો. એ લોભે જ્ઞાની અતિ હોવત જીતના આપ કે દોષન લેવત તીતના. લોભે જ્ઞાની અતિ હોવત જીતના આપ કે દોષન લેવત તીતના. ત્યાગે હોય લોભ કરે જેતા, ત્યાગે હોય લોભ કરે જેતા, ત્યાગે હોય લોભ કરે જેતા, ત્યાગે હોય લોભ કરે જેતા. આપ કે દોષન જાને તેતા, આપ કે દોષન જાને તેતા, આપ કે દોષન જાને તેતા, આપ કે દોષન જાને તેતા.
જે અતિ લોભી હોય તેવો જ્ઞાની હોવા છતાં પોતાના દોષ લેતા નથી. લોભીને પોતાનું જ્ઞાન કામ લાગતું નથી, તેથી તેને પોતાના દોષ સૂજતા નથી. જે જે ત્યાગી થઈને લોભ કરે છે તે પણ પોતાના દોષોને જાણી શકતા નથી, દેખી શકતા નથી. લોભી જ્ઞાની અતિ હોવત જીતના આપકે દોષન લેવત તીતના. લોભી જ્ઞાની અતિ હોવત જીતના આપકે દોષન લેવત તીતના. જ્ઞાની હોય અને એમાં પાછો લોભી હોય એવો વ્યક્તિ છે ને, એ પોતાના દોષને જોઈ નથી શકતો. એટલું જ નહીં, પોતાનું જ્ઞાન પણ એને કામ લાગતું નથી, અને પોતાના જ્ઞાને કરીને પોતાના લોભને ઢાંકીને અનેક લોકોને ખાડામાં ઉતારે છે, કેટલાના કલ્યાણ બગાડે છે. આવા લોભી ત્યાગીઓ વાત વાતમાં પારકા દોષ દેખાડે, તેમાં ઘણી જાતનો ન્યાય બતાવે, અને તેમાં વચ્ચે કોઈ કંઈ કહે તો એને કહે તું તો વિમુખ છે. આવી રીતે લોકોને વિમુખપણાની ધાક દેખાડે. વિમુખ, તું વિમુખ છે, તારું કલ્યાણ નહીં થાય, આવી રીતે તારું કલ્યાણ બગાડશે એવો ભય દેખાડે. સમાજને ભય દેખાડી સમાજના ખિસ્સા ખંખેરનારા તો બહુ લોક સમાજમાં પડ્યા છે. દાદા તમે વાત કરીને, જ્યાં લાલચુ માણસો હોય ને ત્યાં ધૂતારા ભૂખે ન મરે. કળિયુગમાં આ દોષ એટલો મોટો વ્યાપક બન્યો છે, આજની કથા શ્રોતા ને વક્તા બંને માટે સમજવા જેવી છે. અમે વક્તા છીએ, સાંજે 8 થી 9 એક કલાક અમે કથા કરીએ છીએ. પહેલા અમને લાગે, કારણ કે મહારાજે વક્તાને ઉદ્દેશીને આ બધી વાતો કરી છે, વક્તાની વાણીમાં વિષ હોય, ઝેર હોય, કપટ હોય તો એ શ્રોતાના હૃદય સુધી પહોંચે છે. વક્તાના હૃદયમાં જો ભગવાન હોય તો જ શ્રોતાના હૃદય સુધી ભગવાન પહોંચે છે. વાતને કરનાર વક્તા એના મનમાં શ્રોતાની પાસેથી કંઈક પડાવી લેવું, કંઈક મેળવી લેવું, આવું જો તાન જાગે ને તેમાં કોઈનું કલ્યાણ ન થાય. તમે સમજી શકો છો, જમીનમાંથી નીકળેલું સોનું સોનું જ છે, પણ તેમ છતાં એ સોનાને આપણે પહેરી ન શકીએ, ભગવાનને ધરાવી ન શકીએ. એને ઘાટ મળે ને ત્યાર પછી ઘરેણું બને, અને ઘરેણું છે ને એ ભગવાન, સંત કે કોઈ રાજા મહારાજા ધારણ કરે. એવી જ રીતે આપણા જીવનમાં પણ યાદ રાખવાવાળા ભક્તો, જે કંઈ ઘાટ છે ને, એ જેની વાણી સાંભળીએ છીએ ને, જેની વાતમાં આપણને વિશ્વાસ છે ને, એ સંત કે ભક્તના આધારે ઘડાય છે. એટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, ભગવાનની કથા વાર્તા હોય તે પણ વિમુખ જીવના મુખથી ન સાંભળવી. આપણા ધર્મશાસ્ત્રની મુખ્ય આજ્ઞામાં આ આજ્ઞા ગણાય છે. મુખ મેં રામ, બગલ મેં છુરી, આવી રીતે જ્યારે વાતો થતી હોય ને, વર્તન જુદું હોય અને વાત જુદી હોય, વાતે કરીને તોડે બ્રહ્માંડ રે તો એ તૂટે નહીં યમ દંડ રે, આવા યમપુરીના અધિકારી ધર્મની ગાદી ઉપર બેસી જાય અને ધર્મની વાતો કરતા હોય ને, ત્યારે કેટલા લોકોના ધર્મ ખતમ થઈ જતા હોય છે. માટે સાવધાન થઈએ. ભગવદ્ ગીતામાં નરકના 3 દરવાજા કહ્યા છે, ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમ આત્મનઃ. આત્માનો નાશ કરનારા 3 દરવાજા નરકના છે. કયા કયા? કામઃ, ક્રોધસ તથા લોભસ તસ્માદેત ત્રયમ ત્યજે. કામ, ક્રોધ અને લોભ 3 નરકના દરવાજા છે. 3 દરવાજાની વાત અહીંયા બહુ સરસ કહે છે. જ્યાં સુધી ભગવાન પ્રગટ હોય ને ત્યાં સુધી એવું કોઈ જ્ઞાન આવી જ ન શકે. આવું જ્ઞાન એટલે જેમાં લોભ મિશ્રિત છે,
जेमा कपट मिश्रित छे, आवो ज्ञान भगवान छे त्यां सुधी न आवी सके। गम्मे तेवो जीव भगवान एटले मूर्तिमा भगवान रह्या छे ए रीते नहीं दादा, भगवानना पुजारी होय, भगवानना चरणोमां बैठा होय, अरे भगवानी सेवा करता होय तो ए केटलू आघू पाछू करता होय। कोठारी भंडारी ने पुजारी नरकना अधिकारी बने छे। आ माया कोई ने छोड़ेवी नथी, पण हा भगवान हृदयमां जेने प्रगट होय ने, जेना अंतरमां भगवाननुं पावन स्मरण होय ने, ए पछी गम्मे ते व्यक्ति होय, गम्मे ते ज्ञातिमां होय, गम्मे ते जग्याए बैठो होय, ए मंदिरमां बैठो छे के पछी मस्जिदमां बैठो छे, अरे संसारमां छे के संन्यास आश्रममां छे, पण एवा व्यक्ति पासे क्यारेय पण मिथ्या ज्ञान आवतुं नथी। જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર ન આવે, આવે વેર ધેર ઇઝ લાઇટ ધેર ઇઝ નો ડાર્કનેસ। વચનામૃત ગઢપુર મધ્યનું 13મું મહારાજ કહે, એવી રીતે પરમેશ્વરના સ્વરૂપને જીવ જ્યારે યથાર્થપણે જાણે છે ત્યારે કામ ક્રોધ આદિક દોષને ટાળવા મહેનત કરવી નથી પડતી, સહેજે જ એ બધા દોષ ટળી જાય છે। પૂજ્યપાદ ગુરુજી એમને સંતોને ઘણી વાર કથામાં હમણાં ટકોર કરે છે કે આપણે જેટલા ભગવાનને સાથે રાખીશું ને, સંભાળીશું ને, હૃદયથી યાદ કરીશું ને, એટલી આપણી દરેક ક્રિયા, ખાવાની, પીવાની, બોલવાની, સુવાની પવિત્ર બનશે, દિવ્ય બનશે। એટલા માટે તો પૂજ્યપાદ ગુરુજીનું એક સૂત્ર છે, ભગવાનને યાદ કરવા એ જ મોટામાં મોટું પુણ્ય છે અને ભગવાનને ભૂલવા એ જ મોટામાં મોટું પાપ છે। પ્રયત્ન કરો, હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં ભગવાનને નથી સંભાળતા ને, એ ભગવાનની પૂજા કરવા બેસે છે, અરે ભગવાનની આરતી કરે છે, અરે ભગવાનની ધૂન કરે છે, તેમાં પણ એની વૃત્તિ ભગવાનમાં નથી રહેતી, રહી છે। અમે સંતો ભગવાનની વાતો કરીએ છીએ, પણ અમે ભગવાનને સંભાળવા માટે જેટલો પ્રયત્ન કરીએ ને એટલા જ ભગવાન યાદ આવે। જીભ ઉપર ભગવાનને લાવવા સહેલા છે, જીવ ઉપર ભગવાનને લાવવાને બહુ અઘરા છે। એટલા માટે વાલા ભક્તો, સાગરની એકે એક વાત સમજવા જેવી છે, જ્યાં સુધી ભગવાન પ્રગટ હોય ત્યાં સુધી કોઈ પણ એવું જ્ઞાન, એટલે કપટવાળું જ્ઞાન, કપટી દંભી પાખંડી જ્ઞાન જીવના હૃદયમાં આવી જ ન શકે। પરંતુ હવે સમજવાનું છે, પરંતુ જ્યારે ભગવાન અંતરધ્યાન થઈ જાય, ભગવાન ભૂલાઈ જાય, જીવ ભગવાનથી વિખૂટો પડી જાય, આ હોલમાં લાઇટ બંધ થઈ જાય, તો દાદા શું થાય? હા હવે બોલ્યા દાદા, હા ખોખારો ખાઈને બોલ્યા, વાત સીધી છે ને। અંજવાળું જાય એટલે અંધારું તો ઊભું જ છે, એ માયા તો ચારે બાજુ છે, આ કળિયુગનો પ્રભાવ છે, ખૂણા ખૂણામાં ક્ષણ ક્ષણમાં ભેખ પંડિત પિયર મારું રે ત્યાં રહેવું લાગે મને સારું રે, ક્યાં માયા નથી, કેવી અદ્ભુત વાત છે। પરંતુ જ્યારે ભગવાન અંતર ધ્યાન થાય છે ત્યાર પછી લોભ જ્ઞાન રૂપે થઈ જાય છે, ભગવાન જતા રહે ને પછી જ્ઞાન હોય ને આપણી બુદ્ધિ હોય ને એ શું કરે, દુર્ગુણને પણ સદગુણ બનાવી દે। હવે કેવી રીતે બનાવી, બધી વાત આવશે, વક્તા એના એની વાતમાં કપટ હોય ત્યારે શું કરે, પાપને પણ પુણ્ય કરી દે, દુર્ગુણને પણ ગુણ બનાવી દે, આવી રીતે લોકોને અવળા ચશ્મા પહેરાવી કેટલાના કલ્યાણ બગાડી નાખે છે। એ જ્ઞાન ઓટલે, આજે સંતો બહુ સરસ વગાડે છે દાદા, આવી રીતે થોડા દિવસ પ્રેક્ટિસ કરશે ને, તાળીઓથી વધાવીએ, તિલક ભગત તૈયાર થઈ જશે, હા બસ સૂર તરત આપી જ દેવાનો તમારે। જ્ઞાન ઓટલે લોભ કરે જીતનો, જ્ઞાન રૂપ હોઈ જાવે તીતનો, જ્ઞાન ઓટલે
लोभ कर जीतनो नान रूप होई जावे तीतनो ज्ञान ओटलई लोभ कर जीतनो ज्ञान रूप होई जावे तीतनो काम क्रोध त्यागी में आवे काम क्रोध त्यागी में आवे प्रगट देखावे नहीं छिपावे प्रगट देखावे नहीं छिपावे प्रगट देखावे नहीं छिपावे प्रगट देखावे नहीं छिपावे केटली सरस वात छे ज्ञाननी ओथ लई जेटलो लोभ करवामां आवे छे તે જ્ઞાનરૂપ થઈ જાય છે એની કથા કરતા હોય પણ કથાની પાછળ આશય શું હોય સાંભળનારા શ્રોતાના ખિસ્સા ખંખેરવા કેમ કરીને જાજુ ધન મેળવી લેવું કેમ કરીને જાજા રૂપિયા કઢાવવા જ્ઞાનની ઓથ લઈ જેટલો લોભ કરવામાં આવે છે તે જ્ઞાનરૂપ બની જાય છે ત્યાગીમાં કામ કે ક્રોધ આવે તે પ્રગટ દેખાય છે તે છુપાવ્યા છુપાતા નથી પરંતુ ત્યાગીમાં ખરેખર લોભ હોય ને તો તે કોઈના કળિયામાં આવતો નથી કેટલી વિચિત્ર વાત છે કામ ક્રોધ અને લોભ કોઈકના જીવનમાં ક્રોધ આવે ને દાદા તો ક્યાંક ને ક્યાંક તો ક્રોધ દેખાય જાય કામ હોય ને તો જલ્દી ન દેખાય થોડા સમય પછી દેખાય પણ કોઈકના પેટમાં લોભ હોય એ ક્યારે દેખાય છે દેખાય છે વિચિત્ર બલ્લા કેવી છે ક્રોધ પણ ખરાબ છે કામ પણ ખરાબ છે લોભ પણ ખરાબ છે પરંતુ આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે એ કહું છું ક્રોધ છે ને એ થોડા સમય માટે જ નુકસાન કરનારો છે કામ છે ને એ પણ થોડું જ નુકસાન કરનારો છે લોભ છે ને એ જિંદગીને બરબાદ કરી નાખે છે આટલો ભયંકર દુર્ગુણ દોષ છે તેમ છતાં જેમાં આવે છે એને પણ ખબર નથી અને જેમાં જાય છે એને ખબર નથી આ કોરોના ચાલી રહ્યો છે તમે જાણો છો કોરોના વાયરસ એકવાર જેના બોડીમાં આવી જાય એને ખબર નથી પડતી હમણાં ઇન્ડિયામાં કેવી ઘટના ઘટી સંતોને લેવા માટે એક સત્સંગી ભક્તે ગાડી મોકલી ગાડીમાં 5 સંતો બેઠા એક ડ્રાઈવર બેઠા જે ગાડી સંતોને લેવા માટે મોકલી હતી એ જ ગાડી 2 કલાક પહેલા એક કોરોનાના દર્દીને દવાખાને મોકલવા માટે એ ગાડી મોકલેલી કોરોનાનો દર્દી એમાં બેઠો દવાખાને એડમિટ કર્યો અને એ જ ગાડી પછી સીધી સંતોને લેવા માટે મોકલી સંતો બેઠા ડ્રાઈવર પણ બેઠા અને બધા ગાડી દ્વારા પધરામણી કરવા ગયા પાછા આવ્યા નોર્મલ રીતે બધું પૂરું થઈ ગયું પણ બીજે જ દિવસે કોઈને શરદી કોઈને ખાંસી કોઈને દમ કોઈને શ્વાસની તકલીફ એકને થાય તો સમજાય બેને પાંચે પાંચ સંતોને અને બીજે જ દિવસે સાંજે 5-5 સાધુને દાખલ કરવા પડ્યા તમે વિચાર કરો કોરોનાનો વાયરસ ગાડીમાં આવીને જતો રહ્યો કોઈને દેખાતો નથી ખબર નથી તેમ છતાં એ ગાડીમાં તંદુરસ્ત હેલ્ધી 5-5 સાધુ બેસે અને 1 સેકન્ડની અંદર બોડીમાં પ્રવેશી જાય આ કોરોનાનો વાયરસ આટલો ખતરનાક છે તો કોઈકના હૃદયમાં પાપ છે કોઈકના હૃદયમાં લોભ છે કોઈકના હૃદયમાં ક્રોધ છે કોઈકના હૃદયમાં કામ છે એની સાથે બેસીએ એની વાત સાંભળીએ તો શું આવે જીવનમાં એ જ આવવાનું જીવનમાં ક્રોધને ઓળખી શકાય કામને ઓળખી શકાય પણ લોભને ઓળખી પણ નથી શકાતો આ દોષ એવો છે ને દેખાતો નથી પણ એનું પરિણામ ભયંકર છે સાધુમાં લોભ આવે ને સાધુનું જીવન તો ત્યાગ પ્રધાન છે
त्यागी लोभी बने ने त्यारे केवु भयंकर परिणाम सर्जातु होय छे। ईडरनी पासे सुबेर नामनु गाम, आ सुबेर गाम में एक ब्रह्मचारी रहता, भगवानना सारा भक्त हता। ब्रह्मचारी एनी पासे कोई सत्संगी भक्त आवे, रुपियो आठाना भेट मुके, ब्रह्मचारी सारा पण धननी आसक्ति छे ने आ बहु भयंकर छे। पैसा छे ने कहेवाय छे प्राण छूटे पण पैसा न छूटे। संसारी होय तो पण शू, साधु होय तो पण शू, काम क्रोध लोभ मद मोह मत्सर मान आ बद्धी वस्तु छोड़वानी छे, एनाथी बचवानु छे। भूले चुके पण जो जीवन में आवी गई ने तो भूखा बोलावी देशे। आपणे बद्धा अक्षरधामना यात्रिको छे, आपणे दरेक आपणा जीवननी गाडीना ड्राइवर छे। पेसेन्जर ऊँघे ने चाले, ड्राइवर ऊँघे चाले नहीं। आपणे सावधानी राखवी पड़शे, जीवनमांथी सावधानी गई ने तो काम क्रोध केवी झपाट मारशे। वचनामृतमां महाराजे याद कर्या नारायणदास ने। नारायणदास समाधिवाळा हता, समाधिवाळा हता। वचनामृतमां महाराज बोल्या, समाधिवाळा होय तो पण नारायणदासनी जेम चाळा चूथवा लागे, अष्टांग योग सिद्ध करीने समाधि सुधी पहुंची गया, पण शू प्रॉब्लम थयो? कोई पण नवी वस्तु जोईने ललचाई जता। लालच एटली खतरनाक छे ने, कहेवाय छे ने पापनो बाप एटले लोभ। लोभ डायरेक्टली कोई पाप नथी करतो, पण इनडायरेक्टली बधा पापनी अंदर लोभ भागीदार बने छे। आ दुनियामां जेटला पाप थाय छे ने ए बधा पापनुं मूळ कारण होय शास्त्र प्रमाणे लोभ मूलानी पापानी। एनुं छेल्लुं कारण तमे जुओ ने, लोभ लालच बस एज छे। तृष्णा आसक्ति कामना शब्दों जुदा जुदा छे, पण अंतेनो भावार्थ एक ज छे। आजना माणस ने केवी लालच लागी छे, केवी लालच! आखी दुनिया जाने के एवी दोट मूकीने मंडी छे कि आखी दुनिया मुठ्ठीमां करी लो। मोटू स्वप्नु जुओ, कर लो दुनिया मुठ्ठी में, बातो तो जो दादा दुनिया मुठ्ठी में थवानी छे। दुनिया ने एवा चश्मा चढ़ावी दीधा छे, एवू आ मायानु चक्र चाल्यू छे, एवू चक्र चाल्यू छे। दरेक लोको एवी दोट पैसानी पाछळ पागल बनी मूके छे के दरेक लोको दिवस रात जोया विना, पुण्य पापनो विचार कर्या विना, सारू नरसू सत्य असत्य एनो तपास कर्या विना गम्मे ते रीते पैसो मळवो जोईए। बस એમાં ત્યાગી હોય અને લોભી બને, લાલચુ બને, એની તો વાત જ ક્યાં કરો? આ બ્રહ્મચારી પૈસા ભેગા કરે, એ જમાનામાં 200 રૂપિયા ભેગા કરેલા એણે પૈસા। હું ઘણી વાર કહું છું કથામાં, આપણે બધાને જીવન જીવવા માટે જરૂરી છે। માફ કરજો, મેં વોરન બફેટનું જીવન વાંચ્યું ને દાદા, અમેરિકાના ધનપતિ। તમને ગ્રહસ્થોને મારી 2-3 નાની ભલામણ છે, તમને સમય મળે ને ક્યારેક વોરેન બફેટનું જીવન જોજો, કેવા ઘરમાં એ માણસ રહે છે। એક સમયનો દુનિયાનો રિચેસ્ટ મેન, અત્યારે પણ ટોપ રિચેસ્ટ મેનની અંદર જેનું નામ છે। અરે એવા તો એક બે નહીં, આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એના જીવનનું તમે ક્યારેક સંકલન કરો, જાણો, વિચારો। એ માણસના ખિસ્સામાં દાદા 1000 રૂપિયા નથી રાખતા, 1000 રૂપિયા। એના જીવનમાં ત્યાગ, ધનની આસક્તિનો અભાવ, ઘણી બધી વાતોમાં લોકોને એટલો બધો સ્પર્શી, કોઈ બિલીવ ન કરી શકે। અને આજના માણસને ગમે એટલું મળે, ગમે એટલું મળે, ઓછું જ પડે। ભગવાને તમને શક્તિ આપી હોય, અંબાણી કરતા આગળ વધો, બિલ ગેટ્સ કરતા પણ તમે મોટા બનો, પણ પ્રામાણિકતાથી પુરુષાર્થ કરીને મેળવેલો પૈસો છે ને એ શાંતિનું કારણ છે, અને અપ્રામાણિકતાથી અનીતિથી મેળવેલો પૈસો છે ને એ જ અશાંતિનું દુઃખનું કારણ છે। એટલા માટે તો કહ્યું છે, ધન કમાવો નીતિ છે, ભક્તિ કરો પ્રીતિ છે, જીવન જીઓ રીતિ છે, તો બચ જાઓગે દુર્ગતિ છે। આ ઈડરના પાસેના સુબેર ગામના બ્રહ્મચારીએ 200 રૂપિયા ભેગા કર્યા। પૈસા ન હોય ને ત્યારે થોડું દુઃખ દાદા, અને પૈસા જેટલા વધે ને એટલું દુઃખ વધે। તમે 100 રૂપિયા લખો તો એકની પાછળ 2 મીંડા હોય,
અને 1000 રૂપિયા લખો તો કેટલા મીંડા થાય? પૈસા વધે ને એટલે બધા પ્રકારના પ્રેશર, એને કેમ સાચવા, એને ક્યાં વાપરવા, લોકો ઉપર કેમ વટ પાડવો, અમે પૈસાવાળા છીએ, લોકોને કેમ દેખાડી દેવું, વાપર્યા પછી પણ ઓછા કેમ થવા ન દેવા. 99 ધક્કાની વાત પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં કરે છે, તમે સાંભળી હશે. જીવનમાં સંતોષ જેવું બીજું કોઈ ધન નથી. સંતોષઃ પરમં સુખમ. જીવનને સંતોષમય જીવો. આજના માણસમાંથી સંતોષ સદંતર નીકળી ગયો છે. સદંતર 200 રૂપિયા બ્રહ્મચારીએ ભેગા કર્યા અને ગામમાં ગોવિંદરામ કરીને હરિભગત એને હાચવા આવ્યા. કારણ કે ચોરી છુપીથી ભેગા કર્યા હોય, અમારા સંતોના નિયમ ધર્મ તમે જાણો છો, માફ કરજો, મારે જાહેરમાં કેવું જોઈએ? શ્રીજી મહારાજની ઉજળી આ પરંપરા, આ સંતો, એના ધર્મ નિયમ કેવા હોય છે? અમે મંદિર માટે ગમે તેટલું કરીએ, પણ અમારા વ્યક્તિગત જીવન માટે અમે કશું જ ન કરીએ, એ મહારાજની આજ્ઞા છે. એ પ્રમાણે સંત રહેતા હોય, ચાલતા હોય ને એ જ સાચા સાધુ છે. એક સંત એરપોર્ટ પર પકડાયા, એની પાસેથી કેટલા બધા કેશ ડોલર મળ્યા. આવી તો વારંવાર ઘટનાઓ સાંભળીએ છીએ. તુલસીદાસજી મહારાજે કળિયુગના લક્ષણમાં લખ્યું, તપસી ધનવંત દરિદ્ર ગૃહી. કળિયુગમાં એવું દેખાશે, ગ્રહસ્થ ગરીબ થતો જશે અને સંન્યાસી સમૃદ્ધ થતા જશે. બોલો, આજે દેખાય છે? તપસી ધનવંત દરિદ્ર ગૃહી, તુલસીદાસજી મહારાજે લખ્યું. બાબા બિલિયનર હો રહે, બોલો. કળિયુગની વાત જ્યારે આવે ને, એટલા માટે વહાલા ભક્તો, બે હાથ જોડીને કહું છું, આ શાસ્ત્રો, આવી કથા તમે સાંભળી હશે ને તો છેતરાશો નહીં, ભૂલા નહીં પડો. બસ શાસ્ત્ર આપણને આંખ આપે છે. આંખ હોય અને એને સૂર્યનો પ્રકાશ મળે ને, પછી જે વસ્તુ જેવી હોય ને એવી દેખાવા લાગે. તમે શાસ્ત્રનો અભ્યાસ કરો અને સંત સમાગમ કરો, આ બે વસ્તુ તમારા જીવનમાં હશે ને તો તમે સત્ય અને અસત્યને ઓળખી શકશો. બ્રહ્મચારીએ ગોવિંદરામ નામના હરિભક્તને 200 રૂપિયા સાચવા આપ્યા. એને કહી રાખ્યું, તારી પાસે રાખજે. પેલા હરિભક્તે કહ્યું, સ્વામીજી, આ હું શું કરું? મારે જરૂર પડે, તકલીફ થાય ત્યારે તારી પાસેથી લઈશ, ઈચ્છા ઓછી. પણ સાધુના વચનમાં વિશ્વાસ આવ્યો ને, ત્યાગીમાં લોભ આવે ને, પછી એ શાસ્ત્રના જ્ઞાને કરીને, એટલે જ્ઞાને કરીને લોભને પણ પુણ્ય બતાવી દે, ક્યાં તો સેવા કહેવાય ને. અમે પણ સાધુ છીએ, અમે ક્યારેક બીમાર થઈએ, તકલીફ થાય તો અમે ક્યાં માગવા જઈએ? અવસ્થા થાય ત્યારે ક્યાં જઈએ? માટે તને બહુ મોટું પુણ્ય મળશે. ગોવિંદરામ એને સાધુના પૈસા ઘરમાં રાખ્યા. બ્રહ્મચારી મર્યા, પૈસામાં આસક્તિ હતી, મરતા મરતા પેલા પૈસા યાદ આવ્યા. પરિણામ શું આવ્યું? બ્રહ્મચારી ગોવિંદરામને ત્યાં જન્મ્યા દીકરા તરીકે, ભગવાનના મહાન ભક્ત. અને જન્મ્યા પછી તો પૂર્વજન્મનું જ્ઞાન થયું, ભગવાનનો ભક્ત હતો, આટલી ભક્તિ કરી, છતાં પૈસાની આસક્તિને કારણે આ જન્મ લેવો પડ્યો. રડ્યા જ કરે. ગોવિંદરામને પણ સમજાય ને દીકરાને શું રોગ છે, ઘણી તપાસ કરી. પણ અંતે એક દિવસ દીકરાને વારંવાર પૂછે કે બેટા તું કેમ રડે છે? છું મા બાપ તો પ્રેમથી પૂછતા હોય ને, એમાં એક દિવસ આ દીકરાને વારંવાર પૂછ્યું ને, ભગવાને શું કર્યું? દીકરાને પૂર્વજન્મનું જ્ઞાન આપેલું. વચનામૃતમાં મહારાજે કહ્યું, એવા જે મોટા ભક્ત હોય એને મુક્તિ માટે ભગવાન પૂર્વજન્મનું જ્ઞાન કરાવે છે, જેવી રીતે વૃત્રાસુરને કરાવેલું. એટલે બ્રહ્મચારી દીકરાના રૂપમાં જન્મ્યા હતા, એ નાનો એવો દીકરો, હજી તો એનો અવાજ પણ ખુલ્યો નથી, બોલતો પણ થયો નથી, એ દીકરો અચાનક બોલ્યો. ગોવિંદરામભાઈ તો દંગ થઈ ગયા. મારા પેલા 200 રૂપિયા લાય, આમ કીધું એને. બીજું કઈ ન કીધું, પપ્પા મમ્મી કશું જ નહીં, શું કીધું? સીધું, મારા પેલા 200 રૂપિયા લાવ. ગોવિંદરામ ઓળખી ગયા કે આ તો પેલા 200 રૂપિયા વાળા બ્રહ્મચારી છે. ગોવિંદરામ કે, તમને આપીને શું કરું હવે, તમે ક્યાં લઈ જશો? નથી સ્ટોરમાં જાઓ, 15-20 દિવસનો દીકરો ક્યાં જાય દાદા? ગોવિંદરામ ભગવાનના ભક્ત હતા. ભગવાનને પ્રાર્થના કરી, મહારાજે સંકેત કર્યો. ગોવિંદરામે પેલા દીકરાને
વારંવાર કહ્યું કે બેટા આપ તો બ્રહ્મચારી છો, ગયા જન્મના તમે જે 200 રૂપિયા આપ્યા છે એ 200 રૂપિયા હું ઘરમાં નહીં રાખું, બધા ભગવાનની સેવામાં વાપરી નાખીશ, તમારા નામે વાપરીશ, તમે દેહ છોડો. આવો જ્યારે સંકલ્પ કર્યો, પેલા દીકરાએ દેહ છોડ્યો, એ 200 રૂપિયા પછી એણે અમદાવાદ જઈ નરનારાયણ દેવની સેવામાં વાપરી નાખ્યા. હું કહેવા શું માગું છું, ધનની આસક્તિ એક જન્મ નહીં કેટલા જન્મ બગાડે છે. જાનકીદાસ એમના શિષ્યને લઈ દ્વારિકા જતા હતા. એક પુસ્તક રામાનંદ સ્વામીને આપીને ગયા. વળતા ગુરુ મહારાજ તો ગુજરી ગયા, દેહ છોડી દીધો. શિષ્ય આવ્યા, શિષ્યએ કહ્યું ગુરુ મહારાજ વૈકુંઠવાસી થયા છે, ખબર છે ને તમને. ત્યારે પેલા પુસ્તકની અંદરથી વચ્ચે ડબ્બી નીકળી, ડબ્બીની અંદરથી એક સર્પનો કણો નીકળ્યો, એક રૂપિયો હતો. ગુરુ મહારાજ વૈકુંઠવાસી નહોતા થયા, ક્યાં હતા? ધનની આસક્તિ, સાધુ હોય કે સંસારી હોય, એક જન્મ નહીં અનેક જન્મ બગાડે છે. જુઓ કેવું લખ્યું, દૂધમાં છે ને કચરું પડે ને, ઘાસ પડે તો દેખાય, ધૂળ કે કાકડા પડે ને તો પણ દેખાય, પણ સર્પની લાળ પડે તો દૂધમાં દેખાય? ક્રોધ દેખાય, કામ દેખાય, પણ લોભ દેખાતો નથી. પરંતુ ત્યાગીમાં તો ખરેખર લોભ હોય તો પણ ઓળખ્યામાં આવતો જ નથી, કારણ કે પોતે જ્ઞાની છે, વિદ્વાન છે. વાતે કરીને લોભને ઢાંકી દે, એવી રીતે ઢાંકે કે આ લોભ નથી, આ તો ભગવાનની સેવા કરીએ છીએ, અને અનેક લોકોને સેવાના માર્ગે વાળી દે, પોતાના લોભને સિદ્ધ કરે. તે લોભ પરમાર્થના રૂપમાં આવ્યો હોય છે, તેથી પરના ભલા માટે એવું દેખાય છે, માટે ઓળખાતો નથી. કેટલાક ત્યાગી છે તે ગુરુને માટે અથવા તો દેવ મંદિરને માટે ધન સંપત્તિ રૂપ માયાને ભેગી જ કરે છે, પણ જ્યાં માયા હોય ત્યાં હૃદય શુદ્ધિ નથી હોતી, તેથી પરસ્પર સુહૃદપણું પણ રહેતું નથી. પાણીને પૈસો જ્યાં વધે ને ત્યાં ગંદકી જ થાય. પાણીને પૈસો વહેતા જ ભલા, એમાં જીવ પ્રાણી માત્રનું કલ્યાણ છે, એ પછી ધર્મસ્થાન હોય કે સંસારીનું કોઈ સ્થાન હોય, પણ અતિશય પૈસો ભેગો થાય ને એટલે ત્યાં દુર્ગંધ આવે, આવે ને આવે. માટે પૈસાને સારા કામ માટે વાપરી નાખો. પૈસાને કોઈક સારા ઉત્સવ સમયક ભગવાનની સેવામાં, સમાજની સેવામાં, સત્સંગની સેવામાં, સંતોની ભક્તોની સેવામાં ખર્ચ્યા કરો. કેવી અદ્ભુત વાત છે. જેને માયા ઉપર તાન હોય તેઓ એમ કહે છે, હવે લોભી હોય અને ત્યાગી હોય એ કેવી રીતે લોકોને સમજાવે, એ બધી વાતો આવે છે. આમાં ભગવાનની પ્રસન્નતા છે, તમે જેટલું આપશો ને એટલા ભગવાન વધારે રાજી થશે. ખૂબ મહિમાની વાત કરી, દેવ મંદિર અને ગુરુને અર્થે ધન સંપત્તિની સેવા કરાવવી, એમાં જ પરમાત્માનો રાજીપો બતાવે. તમે જેટલા વધારે પૈસા આપશો એટલા ભગવાન વધારે રાજી થશે. તો શું પૈસા આપવાથી જ ભગવાન રાજી થાય કે ધર્મનિયમ પાળવાથી ભગવાન રાજી થાય? હા, સેવા કરવી જ જોઈએ. ભગવાને શક્તિ આપી હોય અને સેવા ન કરે એ ભગવાનનો ગુનેગાર છે. પણ આવી રીતે લોભી હોય એનું તાન કેવળ ને કેવળ શેમાં હોય? પૈસા પડાવવામાં હોય. ત્યાગીઓ પોતે માયામાં અપાર દોષ દેખાડે. સૌને કહે માયા નઠારી છે, માયા નકામી છે, માયા મિથ્યા છે. પણ જ્યારે ગ્રહસ્થ તેજ માયા ધર્મગુરુને માટે આપે, દેવ મંદિર માટે આપે, ત્યારે માયાનો કોઈ દોષ લેતા નથી. લો આમ માયાનું ખંડન કરે, અને એ જ માયા જ્યારે મંદિરમાં, ધર્મમાં, સ્થાનમાં આવે ને, પોતા પાસે આવે ને, ત્યારે માયા પછી દિવ્ય બની જાય. જેટલા લોભી ત્યાગીઓ છે તેઓ તો લોકોનો પ્રેમ સંપાદન કરીને છેવટે ગુરુ માટે, દેવને માટે માયાને ભેગી જ કરે છે. જગતના જે સાધુ છે તેઓ તો એમ કહે છે, જો ધનનો ખર્ચ નહીં કરો તો તમારો ક્યારેય મોક્ષ નહીં થાય. આવી રીતે લોકો પાસેથી ધન પડાવે છે. મહારાજનો એક સ્વભાવ હતો. એકવાર સ્નાન કરવા મહારાજ બેઠા, બ્રહ્મચારી નવી ત્રાંબા કુંડી લાવ્યા. નવી ત્રાંબા કુંડીને જોઈ મહારાજે પૂછ્યું કે બ્રહ્મચારી ક્યાંથી લાવ્યા? મહારાજ સંતો વિચરણમાં ગયા હતા ને એ લાવ્યા છે. કોણ? બોલાવો સંતોને. સંતોને બોલાવ્યા. મહારાજે પૂછ્યા, ત્રાંબા કુંડી કે ક્યાંથી લાવ્યા, કોણે આપી છે? સંતોએ હાથ જોડ્યા. મહારાજ અમે કાનમ પ્રદેશમાં વિચરણ કરવા ગયા હતા.
त्याने एक हरिभक्त ए बे वर्षथी धर्मादो न आपी सक्या एटले एमने थोड़ू दुख हतु के बे वर्षथी मारी स्थिति एवी छे हुं धर्मादो भगवान ने अर्थे काढ़ी नथी सक्यो एटले एमणे आ त्रांबा कुंडी धर्मादाना भागे अमने आपी छे एटले अमे लाव्या छीए महाराज तमने अर्पण करीए छीए। महाराजे ठपको आप्यो, साधुओ जे हरिभक्त परिस्थितिने वश थई गरीबीने लीधे बे वर्षथी धर्मादो न आपी सके એની પાસેથી તમે ત્રાંબા કુંડી લાવ્યા, તમને દુઃખ ન થયું? સાધુ તો દયાળુ હોય, ઉદાર દિલના હોય, એણે એમ કહેવું જોઈએ કે તારી સ્થિતિ સારી થાય ત્યારે ધર્માદો કાઢજે, આ ત્રાંબા કુંડી તમે લાવ્યા જાઓ પાછી આપી આવો। મહારાજે સંતોને ત્રાંબા કુંડી આપવા પાછા મોકલ્યા। સાગરમાં અનેક વાર વાત આવી, નવું ગામ હોય નાનું ગામ હોય મહારાજ સેવા કરે ને એ સેવા થોડી સ્વીકારે પાછી આપી દેતા, શ્રદ્ધા જોઈને સેવાનો સ્વીકાર કરતા। સેવા કરનારા ભક્તની શ્રદ્ધા વધે ને એવી રીતે સેવાને સ્વીકાર કરતા। ભગવાન સ્વામિનારાયણની રીત તમે જુઓ, આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં લોકો કરોડો રૂપિયા આપનારા છે આપણે જાણીએ છીએ, પણ એક આશ્ચર્યની વાત એ છે કે આપનારા ભક્તો અહોભાવથી આપે છે। પણ હા, મારે એ પણ વિનંતી કરવી છે કે તમે જે કરો છો ને કલ્યાણ માટે કરો છો, આવા ભાવથી કરો। શ્રોતા કે વક્તા બેમાંથી એકના મનમાં પણ લાલચ જાગે ને, શ્રોતાને સન્માનની લાલચ હોય, વક્તાને ધનની લાલચ હોય, ત્યારે એકાબીજાની લાલચ એકાબીજાના સહારે એવી રીતે પૂરી થાય અને પછી અથડામણ જે થાય ને અમે જોઈ છે। કેટલી વાતો કરીએ, બધા ધર્મ નિયમોને અદ્દલ બરાબર પાળે પણ ધનનો ખર્ચ ન કરે તો તેને તે લોકો નામર્દ કહેલો। ધર્મ નિયમ ગમે એટલા પાળે પણ ભગવાન માટે સેવા જ નથી કરી તો શું કામનું, આમ કહે અને એમ કહે પાછા, આ તો માયામાં સાપ થઈને રહેશે। જે માયાનો ધનનો ખર્ચ ન કરે તે ભક્ત નથી, તેને માયામાં જ હેત છે, માયાને ખર્ચ્યા વિના મોક્ષ ક્યાંથી મળે, આવું કહે છે। અદ્ભુત એક વાત આવે છે, બોલ્યું શ્રી હરિ પ્રગટન, શબ્દો ધ્યાનથી સાંભળો, શ્રી હરિ પ્રગટન હોવે જબહી માયા પર તન તોડે સબ તબહી, શ્રી હરિ પ્રગટન હોવે જબહી માયા પર તન તોડે સબ તબહી, શ્રી હરિ પ્રગટન હોવે જબહી માયા પર તન તોડે સબ તબહી, શ્રી હરિ પ્રગટન હોવે જબહી માયા પર તન તોડે સબ તબહી। ધ્યાન જ્ઞાન કરે ગુપ્ત કરો રે, ગ્રંથ વાંચે મન વૃત્તિ છોરી, ધ્યાન જ્ઞાન કરે ગુપ્ત કરો રે, ગ્રંથ વાંચે મન વૃત્તિ જોરી, ધ્યાન જ્ઞાન કરે ગુપ્ત કરો રે, ગ્રંથ વાંચે મન વૃત્તિ છોરી, ધ્યાન જ્ઞાન કરે ગુપ્ત કરો રે, ગ્રંથ વાંચે મન વૃત્તિ જોરી, શ્રી હરિ પ્રગટન હોવે જબહી માયા પર તન તોડે સબ તબહી, શ્રી હરિ પ્રગટન હોવે જબહી માયા પર તન તોડે સબ તબહી।
કેટલી સરસ વાત છે, જ્યારે પ્રગટ ભગવાન બિરાજમાન ન હોય ત્યારે બધા લોકોનું તાન માયા માટે જ હોય છે. જ્યાં ભગવાન પ્રગટ છે ત્યાં એક જ જગ્યાએ માયાનો પ્રવેશ નથી, બાકી બધી જગ્યાએ માયા માયાને માયા છે. સાંભળજો ધ્યાનથી, ભગવાન નથી અને શું શું છે, એકાંતમાં બેસીને ધ્યાન કરે તો પણ ત્યાં માયા છે. દાદા આંખો બંધ કરીને ધ્યાન કરતા હોય પણ એનું ધ્યાન કેવું હોય, બગલા જેવું. એ ધ્યાન જ્ઞાન કરે ગુપ્ત કરો રે, ગ્રંથ વાંચે મન વૃત્તિ જોરી. ધ્યાન જ્ઞાન કરે ગુપ્ત કરો રે, ગ્રંથ વાંચે મન વૃત્તિ જોરી. એકાંતમાં બેસીને ધ્યાન કરે કે પછી જ્ઞાનની મોટી મોટી વાતો કરે, એકાગ્ર મનથી શાસ્ત્ર વાંચે, અરે માયાની અપાર નિંદા કરે, શબ્દે શબ્દે પિંડ બ્રહ્માંડનો ઉચ્છેદ કરી નાખે, આ બધી વાત કરે, પણ તેમ છતાં જેના હૃદયમાં ભગવાન નથી, જ્યાં ભગવાન નથી, આ બધું માયા મેળવવા માટે કરે. શેના માટે કરે? જગતના લોકો સ્ટોર ચલાવે, બિઝનેસ કરે, નોકરી કરે, મોટી મોટેલો કરે, શેના માટે? ધન મેળવવા માટે. એવી જ રીતે જ્યાં ભગવાન નથી ને, એ પછી લાલ લુગડા પહેરે, કાળા કપડા પહેરે, ભગવાનની વાતો કરે, ધ્યાનની વાતો કરે, પણ શેના માટે? બધું પૈસા માટે. શ્રી હરિ પ્રગટન હોવે જબહી, માયા પર તાન તોડે સબ તબહી. શ્રી હરિ પ્રગટન હોવે જબહી, માયા પર તાન તોડે સબ તબહી. એટલા માટે વાલા ભક્તો, ભગવાનનું ભજન કરવું જરૂરી છે. જે ભજન કરે છે એના હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે. ભગવાન પ્રગટ થાય છે ને ત્યારે જીવ સત્ય અને અસત્યના ભેદને ઓળખી શકે છે. એટલે તો પ્રેમાનંદ સ્વામી જેવા મોટા સંત ભગવાનને વારંવાર કહેતા, પ્રાર્થના કરતા, શું? એ તેરે દ્વાર પર્યો ગુણ ગાઉં, નાથ તેરે દ્વાર પર્યો ગુણ ગાઉં, નાથ તેરે દ્વાર પર્યો ગુણ ગાઉ રે, તેરે દ્વાર પર્યો ગુણ ગાઉ રે, તે અખિલ લોકપતિ પરમ પુરુષ તુમ તુમકો ગાયે જાઉં. હે અખિલ લોકપતિ પરમ પુરુષ તુમ તુમકો ગાયે જાઉં. હે તુમ બિના તુમ મોહે ઓર ન દઈયો, તુમ બિના તુમ મોહે બિન તુમ મોહે ઓર ન દઈયો, એહી મોજ મેં પાવો, એહી મોજ મેં પાવો રે, તેરે દ્વાર પર્યો ગુણ ગાઉં, નાથ તેરે દ્વાર પર્યો ગુણ ગાઉં રે, દ્વાર પર્યો ગુણ ગાઉ રે. પ્રેમાનંદ સ્વામીએ પ્રભુને પ્રાર્થના કરી, હે મહારાજ, તમારી મૂર્તિ સિવાય બીજું કંઈ મને આપશો નહીં. પ્રહલાદે પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ માગ માગ કહે, આવી રીતે ભક્તોને લાલચ આપે એને હું ભગવાન નથી ગણતો, અને ભગવાન પાસે માગે એને હું ભક્ત નથી ગણતો.
એક પ્રહલાદની પ્રાર્થના તમે વિચારો, વચનામૃત લોયાનું ત્રીજું મહારાજે યાદ કરી. આપણે તો માગી માગીને આટલું બધું લિસ્ટ કરીને બેઠા છીએ ને, હજી ગમે એટલું મળે તો પણ ધરાતા જ નથી. જીવનમાં લોભ રાખીએ ભગવાનનો. પ્રગટ ભગવાન છે ને ત્યાં જ શાંતિ છે, સુખ છે. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ, ગીતાજીનો સિદ્ધાંત છે. જ્યાં ભગવાન ભગવાનના એકાંતિક સંત, ત્યાં જ સુખ છે, શાંતિ છે, સમૃદ્ધિ છે, યશ છે, વૈભવ છે. બાકી બધી જગ્યાએ અશાંતિ, ઉજાગરા, ધમાલ, ઉપાધિ સિવાય બીજું કશું નથી. કેવું દાદા એકાંતમાં બેસીને ધ્યાન કરે, જ્ઞાનની મોટી મોટી વાતો કરે, એકાગ્ર મનથી શાસ્ત્ર વાંચે, પણ બધું શેના માટે કરે? માયા મેળવવા માટે જ. ગ્રહસ્થની સાથે કરોડો પ્રકારના ક્લેશ કરે, પણ તે માયા ત્યાગીના ઉપયોગમાં લેશ માત્ર આવે નહીં. શ્રીહરિ રોજ આવી વાતો કરતા, કેમ જે શ્રીહરિને સંતોના ઉપર ઘણું હેત હતું, તેથી સંતોને કહેતા, ત્યાગી છો પણ તમારા ત્યાગમાં લોભ ન ભળી જાય ને એનું ધ્યાન રાખજો. તમારે દેવ મંદિરોની સેવા કરવાની છે, કરાવવાની છે, પણ કોઈ પણ ગ્રહસ્થ પાસેથી ક્યારેય પણ આસક્તિએ કરીને, આગ્રહે કરીને ધન ન લેશો. એની શક્તિને શ્રદ્ધા હોય ને એ પ્રમાણે સેવા કરજો ને કરાવજો. જ્યારે દિવસ ચાર ઘડી બાકી રહ્યો ત્યારે હરિભક્તો ફરાળ કરી રહ્યા, તે સમયે આવીને શ્રીહરિએ સભા કરી. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા. લાલવડની છાયા જોઈને શ્રીહરિએ ખુલ્લા મેદાનમાં સભા કરાવી. જીવુબાઈની અનુપમ ગાડી હતી, તેના ઉપર ઘનશ્યામ શ્રીહરિ બેઠા. ભુજના હરિભક્ત સુતાર ભગવાનજીભાઈ સારા જરિયાની વસ્ત્ર લઈને ત્યાં આવ્યા. શ્રીહરિને બધા વસ્ત્ર પહેરાવ્યા. તેમને શ્રીહરિના ઉપર બહુ પ્રેમ હતો એટલે તેમણે ખૂબ જ સ્નેહથી તરબોળ થઈને શ્રીહરિની પૂજા કરી. દેશ દેશના બધા હરિભક્તો જ્યારે પૂજા કરી રહ્યા ત્યારે સંધ્યા સમય થઈ ગયો હતો. અપાર મસાલો પ્રગટી ચૂકી હતી. સંતો ત્યાં પધાર્યા, ગોડી બોલ્યા, પછી સહુએ આરતી કરી. ઉમંગથી ઝાંઝ મૃદંગ વગાડતા હતા. આનંદાનંદ સ્વામીએ સોનાના મનોહર મોટા થાળમાં વાતો મૂકીને આરતી પ્રગટાવી, શ્રીહરિની આરતી કરી, અગરબત્તીનો ધૂપ કર્યો. બધે સુંદર સુગંધ પ્રસરી ગયો. લોકો જય 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 ધ્વનિ કરવા લાગ્યા. શ્રીહરિ અને રામદાસજી બંને જોડે બેઠા હતા. પછી બંને મળીને સાથે ધૂન કરવા લાગ્યા. તેમના પછી બધા સંતો અને હરિભક્તો ધૂન બોલવા લાગ્યા. વાહ, સંતો ધૂન કરે છે, આપણે પણ બે મિનિટ કરી લઈએ. સંતો સરસ વગાડે છે ને. એ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. મેં હમણાં જ કહ્યું, જીવનમાં કરવા જેવું પ્રભુનું ભજન છે. આપણા શ્વાસે શ્વાસ જેટલું ભગવાનનું ભજન થાય, આપણી જીહવા દ્વારા જેટલું ભગવાનનું સ્મરણ થાય, સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. એવી સરસ મજાની ધોરાજીમાં લાલવડની નીચે ધૂન જામી છે. શ્રીહરિને રામદાસજી ધૂન કરે છે. સંતો ભક્તો તાળી પાડી ધૂનમાં તલ્લીન બન્યા છે. તેમના પછી બધા સંતો હરિભક્તો ધૂન બોલવા લાગ્યા. મનમાં ઘણો ઉત્સાહ જાગ્યો છે. બધા તાળી પડી ઉચ્ચ સ્વરે કરીને ધૂન કરી રહ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત હરિચરિતામૃત સાગરના એકાદશ પૂરમાં એકાદશીના ફરાળ પછી સાંજે આરતી અને ધૂન કરી એ નામે 30મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.